हेलो फ्रेंड्स, वेलकम टू वर्ष किचन। आजे हूँ तमारी साथे वरसाद में दरेकना घर में बनता दालवड़ा नी रेसिपी शेर करीस। इंडिया, ऑल ओवर इंडिया में दालवड़ा खूब ज फेमस छे। वरसाद नी सीजन में तो दरेकना घर में बनता ज होय छे। तो एना माटे बे कप फूतरा वगर नी मगनी दाळ, अर्धो कप अड़दनी दाळ, तमे जे कप लेता हो एनाथी बे कप लेवी मगनी दाळ अने अर्धो कप अड़दनी दाळ लेवी। अने आ रीते सरस रीते मिक्स करीने चार थी पांच वखत धोईने एने पांच कलाक सुधी सारा एवा पाणी में पलाळवी। आ मेजरमेंट फॉलो करशो तो वड़ा ऊपरथी एकदम क्रिस्पी अने अंदरथी एकदम सॉफ्ट जाळीदार बनशे अने वड़ा में तेल पण नहीं चढ़े। एटली वार में आपणे मसालानी तैयारी करी लईए। तो पांच थी छ तीखा लीला मरचा, आदु, लसण, एक एक चमची आखा धाणा अने मरी, काळा मरी, आ रीते अधकचरा वाटी लेवा। आदु मरचा लसणनी पेस्ट बनावी लेवी। तमारा टेस्ट प्रमाणे तमे बधा मसाला वधारे ओछा नाखी शको। हवे पांच कलाक पछी दाळ सरस पलळी गई छे तो आपणे आ बधुं पाणी नितारी लेवू, काढीने फेंकी देवू अने दाळने अधकचरी मिक्सरमां वाटवानी छे पाणी वगर। दाळमां पाणीનું મોઇસ્ચર હોય જ છે એટલે પાણી નાખવું નહીં પડે। જરૂર પડે તો આ રીતે એકાદ ચમચી જેટલું પાણી નાખીને ક્રશ કરી શકો। આ રીતે અધકચરી ક્રશ કરવાની છે દાણાદાર રહે તેવી રીતે। કોઈ કોઈ દાળના દાણા આખા રહી જાય તો પણ ચાલશે, પણ એકદમ સ્મૂથ પેસ્ટ નથી બનાવવાની। આ રીતે અધકચરી ક્રશ કરવાથી વડા જ્યારે તળીએ ત્યારે વડામાં તેલ નથી ચડતું અને ક્રિસ્પી એકદમ સરસ થાય છે। તો બધી દાળ આ રીતે અધકચરી ક્રશ કરી લેવી। હવે આ બેટર અત્યારે આટલું હેવી લાગે છે, પરંતુ એને 3-4 મિનિટ આ રીતે એને ફેંટવાનું છે। તમે બીટરથી પણ ફેંટી શકો। 2-3 મિનિટ આ રીતે કન્ટિન્યુ સ્પૂનથી મિક્સ કરવું આ રીતે, એટલે બેટર એકદમ વ્હાઈટ અને લાઇટ થઈ જશે, એકદમ હળવું થઈ જશે। આ રીતનું કન્સિસ્ટન્સી આવી જશે, એમાં એરેશન આવી જશે એટલે હળવું થઈ જશે, એકદમ હવા ભરાઈ જશે। 3-4 મિનિટમાં જ આવું થઈ જશે, એમાં બહુ વધારે વાર નહીં લાગે। હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, આખા ધાણા અને કાળા મરી અધકચરા ક્રશ કરેલા 3 ચમચી જેટલા એડ કરવા, આદુ મરચા લસણની પેસ્ટ એડ કરવી, અડધો કપ કોથમીર અને 2 મીડિયમ સાઇઝની ડુંગળી બારીક ચોપ કરીને એડ કરી છે મેં। તમને લસણ આદુનું પ્રમાણ પ્લસ માઇનસ પણ કરી શકો, તમને મસાલા જે રીતના ફાવતા હોય એ રીતના પ્લસ માઇનસ કરવા। અને આ બધું સરસ રીતે મિક્સ કરીને તેમાં 1/2 ટીસ્પૂન જેટલી હિંગ એડ કરવાની છે। હિંગ એડ કર્યા બાદ સરસ રીતે મિક્સ કરી લેવું। બેટર ફક્ત 3-4 મિનિટ ફીણ્યું તો પણ આટલું સરસ સોફ્ટ અને ફ્લફી થઈ ગયું છે, એકદમ લાઇટ। આવું બેટર થઈ જવું જોઈએ તો વડા એકદમ જ સરસ ફૂલશે અને એકદમ સોફ્ટ થશે। હવે તેલ મીડિયમ ગરમ થાય એટલે એમાં આ રીતે વડા મૂકી દેવા। નાના મોટા તમને જે સાઇઝના ગમે તેવા તમે મૂકી શકો અને ગેસની આંચ મધ્યમ રાખવાની છે, નહીં બહુ ફાસ્ટ કે નહીં બહુ સ્લો। મીડિયમ ગેસ પર જ આ વડાને ફ્રાય કરવાના છે અને આ વડાને ફ્રાય થતાં 2-2.5 મિનિટ જેવો જ સમય લાગશે। અને વડા આમાં મૂકવા બાદ તરત જ એ સરસ રીતે ફૂલશે, આ રીતે ઉપર આવશે। આ ખીરામાં આપણે કોઈ પણ પ્રકારનો સોડા કે તેલ એવું કશું જ એડ નથી કરવાનું। જો તમે આ મેઝરમેન્ટ ફોલો કરશો અને આ રીતે દાળને પલાળશો તો વડા એકદમ સોફ્ટ અને ઉપરથી એકદમ ક્રિસ્પી બનશે અને તેલ પણ નહીં ચડે, એકદમ કોરા અને ફરસા બનશે વડા।
અને વડામાં તેલ ન હોય, ઓછા તેલ હોય તો જ વડા ખાવાની મજા આવે છે। વડા એકદમ સરસ રીતે ચડી પણ જશે અને એકદમ કોરા પણ થશે। અને એવા વડા હોય એ જ વડા સારા વડાની નિશાની ગણાય કે એમાં તેલ ન ચડે। જો તમારા ખીરામાં પાણી વધારે થઈ ગયું હોય તો વડામાં તેલ ભરાશે। અગર ખીરામાં પાણી ક્યારેક વધારે થઈ જાય એવું લાગે તો 2-3 સ્પૂન ચણાનો લોટ એડ કરી દેવો। બધી બાજુથી આ રીતે ગોલ્ડન ક્રિસ્પી થઈ જાય એવી રીતે વડાને તળવા। આ વડામાં તમે પીળી દાળની જગ્યાએ ફોતરાવાળી મગની ગ્રીન દાળ પણ લઈ શકો, પરંતુ અડદની દાળ થોડી નાખવાથી વડામાં સોફ્ટનેસ પણ સરસ આવે છે, અંદરથી એકદમ સરસ ઇડલી જેવી જાળી પડે છે અને ઉપરથી આ રીતે એકદમ સરસ ક્રિસ્પી થાય છે અને કોરા રહે છે, વડામાં તેલ નથી ચડતું। જોઈ શકો છો તમે વડા કેટલા ક્રિસ્પી થયા છે અને અંદરથી પણ એકદમ સરસ જાળીવાળા થયા છે, એકદમ સરસ ચડી પણ ગયા છે। તો આ રીતે બધા વડા મધ્યમ ગેસ પર તળી લેવા અને ગરમાગરમ એન્જોય કરવા। આ વડાને મેં બેસનની ચટણી સાથે સર્વ કર્યા છે, આપણે જે બેસનની કઢી આવે છે ફાફડા ગાંઠિયા ખમણ સાથે સર્વ થતી હોય, એ બેસનની ચટણી સાથે આ વડા ખૂબ જ સરસ લાગે છે। તો ફ્રેન્ડ્સ, તમને આ રેસીપી કેવી લાગી એ મારી સાથે કમેન્ટ્સમાં જરૂરથી શેર કરજો અને તમારી કુકિંગ ટિપ્સ અને કમેન્ટ્સ પણ શેર કરજો। અને તમને રેસીપી ગમી હોય તો તમે વર્ષ કિચનને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર પણ જરૂરથી કરજો। થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ સ્ટે હેલ્ધી। બેસનની ચટણીની રેસીપી લિંક મેં નીચે આપી છે ડિસ્ક્રિપ્શનમાં।